નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા. તો આજે આપણે વાત કરીએ છીએ જગદીશભાઈ ઠાકોરનું અને રાકેશભાઈ બારોટનું ફિલ્મ ગોરી તારો પિયુ કરે પોકાર. તો મિત્રો, એનું જે સીન છે હું તમને અત્યારે બતાવવાનો છું. તો મિત્રો, મેં પરમ દિવસે એક વિડીયો અપલોડ કર્યો હતો, એમાં મેં થોડું ઘણું સીન તમને બતાવી દીધું હતું, અને એ સીન પછી તમને થોડુંક એડ કરવાનું છું, અંદરને બતાવવાનો છું ફરી એકવાર. તો આ જગ્યાની વાત કરો તો જગ્યા છે આબેસર મહાદેવ છે ત્યાંનું આ મિત્રો સીન હતું. તો જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો પરફેક્ટલી તમને મેચ કરાવવાનો છું. તો મિત્રો, આપેશ્વર મહાદેવ એટલે મલાવ ગામ, ને મલાવ ગામથી થોડા આગળ પર છે આપેશ્વર મહાદેવ, ત્યાંનું આ સીન હતું. તો આ જગ્યા પર આપણે પહેલાં પણ ઘણી બધી વિડીયો બનાવી ચૂક્યા છીએ. તો મિત્રો, તમે જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો સ્ક્રીનશોટ તમને પરફેક્ટલી મેચ કરાવવાનો છું. તો રાકેશભાઈ બારોટનું અને જગદીશભાઈ ઠાકોરનું જે ફિલ્મ મિત્રો હતું, એટલે કે ઘણી બધી ફિલ્મો અહીંયા શૂટ થઈ છે. રાકેશભાઈની હોય કે વિક્રમભાઈની હોય કે જગદીશભાઈની હોય કે જિજ્ઞેશભાઈ કવિરાજની હોય, ગમે તેની મિત્રો ફિલ્મો હોય તો અહીંયા શૂટ થઈ છે. તો બીજી વાત પછી આપણે કરીશું, અને વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, આજે કે પર સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે મિત્રો હરીફાઈ પડે છે, જે ધજા લેવા માટે આવે છે. તો જગદીશભાઈ ઠાકોરને બધા આવે છે, એ આ મંદિરેથી ધજા લઈને જતા હોય છે. તો મિત્રો, આ છે રામદેવ પીરનું મંદિર. રામદેવ પીરના મંદિરેથી મિત્રો ધજા લઈને અહીંથી પાછા બધા જતા રહેતા હોય છે. તો સામે જીતુભાઈ ઊભા હોય છે, એ તમે સ્ક્રીનશોટમાં પરફેક્ટલી જોઈ શકો છો. તો જ્યાં ધજા છે ત્યાંથી મિત્રો લઈને એ લોકો જતા હોય છે. તો એ લોકો આ સાઈડ જતા રહેતા હોય છે. તો હું તમને બીજું પણ સીન અહીંયાથી પરફેક્ટલી મેચ કરાવવાનો છું. તો એક ફાઇટનું સીન હતું, જે જગદીશભાઈ ઠાકોર જતા હોય છે ને, જે ફાઇટ અહીંયા આવે છે. તો તમે આ મોટો પથ્થર જે જોઈ રહ્યા છો, પથ્થર આગળ બાઇકવાળું જે સીન હતું એ તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. તો એ સીન ત્યાં શૂટ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ જગ્યા પર તો આપણે ઘણી બધી વિડીયો બનાવી છે, અને ફિલ્મ અહીંનું હતું એટલા માટે પછી એકવાર બનાવી પડી છે. તો બીજી પણ વિડીયો મિત્રો આવશે, જે બહારની વિડીયો છે એ પણ આવવાની છે. પણ આ સીન તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે ફાઇટનું સીન પણ અહીંયા હતું. અને આ જગ્યાની વાત કરો તો એ જગ્યા પર આપણે પહેલાં પણ વિડીયો બનાવી ચૂક્યા છે, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય અને એકવાર પીને મળવા આવજે, એ અહીંયાનું સીન આપણે બતાવ્યું હતું. તો બીજો સ્ક્રીનશોટ તમને લગાવું છું અને પરફેક્ટલી મેચ કરાવવાનો છું. તો આ સ્ક્રીનશોટ તમને બતાવું. તો આ જે પથ્થર તમે જોઈ રહ્યા છો, અહીંયા આગળ અત્યારે જાડવા થઈ ગયા છે. તો પહેલાં જ્યારે ઉનાળો હોય છે ત્યારે એ ચોખ્ખું હોય છે, અને જે સીન શૂટ થયું ત્યારે મિત્રો અહીંયા ઘાસ જેવું કંઈ હતું નહીં, એમાં એ સીન બતાવવામાં આવ્યું હતું, એટલા માટે અહીંયા અત્યારે એવું લાગે છે. બાકી પરફેક્ટ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. તો મિત્રો, અહીંયાથી પાછળનું જે સીન છે એ સીન તમને બતાવું છું મંદિરનું. તો મિત્રો, આ જે મંદિર તમે જોઈ રહ્યા છો, તો મિત્રો આ મંદિર આગળ એક સીન શૂટ કરવામાં આવ્યું, તમે પરફેક્ટલી આ સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરી શકો છો. તો સામેથી જે હિરોઈનને બધા હોય છે, સામેથી લઈને આવતા હોય છે પેલા જે ગુંડા હોય છે એ લોકો, તો એ ફિલ્મ તમે જોઈ છો, તમને ખબર પડી જશે પરફેક્ટ. તો મિત્રો, આ જગ્યા પણ એક સીન હતું, તો એ પણ સ્ક્રીનશોટ પણ મને એવું લાગે છે કે આ જગ્યા પણ એક સીન હતું, પણ એ ફિલ્મ મને અત્યારે યાદ છે નહીં. આ ફિલ્મમાં નહોતું પણ બીજી કોઈ ફિલ્મમાં હતું, આ રીતનું એક સીન હતું, પણ સ્ક્રીનશોટ નથી મળ્યો એટલા માટે મેં અહીંયાથી સ્ક્રીનશોટ લગાવ્યો નથી. કારણ કે કઈ ફિલ્મ હતું એ ખબર છે નહીં મને એટલા માટે. બાકી અહીંયાથી એક સીન લેવામાં આવ્યું હતું. તો અહીંયાથી બીજું એક સ્ક્રીનશોટ બતાવું, તો મિત્રો અહીંયાથી આ રીતનું એક સીન મેચ થશે. તો જગદીશભાઈની પાછળ જે તમે જોઈ રહ્યા છો, તો આ મંદિર એમાં દેખાઈ રહ્યું હતું. તો આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે ફાઇટિંગનું સીન હતું. તો ઘણું બધું સીન અહીંયા હતું. તો એક બીજું એક સીન તમને મેચ કરાવું, તો મંદિરથી અંદરથી એક સીન મેચ થશે. તો એ બતાવું એ પહેલાં આ સાઈડથી એક બતાવી દઉં. તો આ જગ્યા પર મિત્રો એક સોંગનું સીન શૂટ કરવામાં આવ્યું હતું, જે તમે સાધુવાળું એક સોંગ હતું એ ફિલ્મમાં. તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું. એમાં બેકગ્રાઉન્ડમાં જે આ પથ્થરને બધું છે મિત્રો, તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જગ્યા પરનું સીન હતું, જે તમે સ્ક્રીનશોટ જોઈ રહ્યા છો. તો આ જગ્યા પર આખું જે સોંગ હતું એ સોંગનું સીન શૂટ કરવામાં આવ્યું હતું. અને રાકેશભાઈ બારોટ જે આવતા હોય છે મંદિરમાં, એ સીન તમને મેચ કરાવું. તો આ એ મંદિર બતાવવામાં આવ્યું હતું, અને અહીંયાથી આ રીતનું એક સીન બતાવવામાં આવ્યું હતું. તો બળિયાદેવનું મંદિર છે, અને આ રીતનું એક સીન બતાવવામાં આવ્યું. એમાં જે પાછળ જે પથ્થર છે એ પણ એમાં દેખાઈ રહ્યા છે, અને જે મંદિરનો જે બીમ છે એ પણ તમે પરફેક્ટ એમાં મેચ કરી શકો છો. તો આ જગ્યા પણ આ રીતનું સીન બતાવવામાં આવ્યું હતું. તો બીજું સીન છે અહીંયાથી થોડું આગળનું સીન છે, એ પહેલાં એક વાત કહેવા માગુ છું કે મિત્રો, જે મિત્રો વિડીયો જોવે છે, મિત્રો હંમેશા એક લાઇક કરવાની રાખો, કારણ કે તમે સપોર્ટ કરશો તો બીજી વિડીયો આવશે ને જલ્દી. તો બીજો એક સ્ક્રીનશોટ તમને પરફેક્ટ અહીંયાથી મેચ કરાવું. તો એક સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું, કે તમે સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જે પથ્થર એમાં દેખાઈ રહ્યા છે, તો આ રીતનું સીન શૂટ કરવામાં આવ્યું હતું. બીજું સીન છે અહીંયાથી થોડું ઉપરનું સીન છે, જે મેં તમને પરમ દિવસે જે વિડીયો બતાવ્યો હતો એમાં બતાવ્યું હતું, એ રીતનું સીન છે. તો આ જગ્યા પરનું સીન મિત્રો આપણે પરમ દિવસે બતાવી ચૂક્યા છીએ, બાકી તમે એકવાર રસ્તો અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયાથી કૂદીને મારે આ સાઈડ જવું પડશે, અને એ સાઈડ તમને બતાવું. તો ખરેખર
આ પથ્થર બહુ ઊંચો છે અને અહીંયાથી નીચું ઘણું બધું છે. તો અહીં આ રીતનું સીન છે. તો સ્ક્રીનશોટ તમને લગાવું તો આ બે સ્ક્રીનશોટ તમે અહીંયાથી જોશો. તો આ જે લીમડો છે આ જગ્યા પર ઊભા હોય બેઠા હોય છે મિત્રો રાકેશભાઈ બારોટને ઊભા હોય છે જગદીશભાઈ ઠાકોર. તો આ રીતનું જે સીન બતાવવામાં આવ્યું તેમાં બે પાછળના બે પથ્થર છે અને જે લીમડો છે એ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો આ સીન તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી લીધો છે. તો જે સીન તમે પાછળ જોઈ રહ્યા છો એ પરફેક્ટ અહીંયાથી મેચ થઈ જશે. તો જે જે મિત્રો વિડીયો જોવે છે મિત્રો દરેકને મારે કહેવું છે કે એક એક લાઇક કરવાની રાખો અને સબસ્ક્રાઇબ ચેનલ ના કહે તો કરી લેજો. કારણ કે તમે લોકો સપોર્ટ કરશો તો જ મિત્રો બીજી વિડીયો આવશે. તો અહીંયાથી બીજો સ્ક્રીનશોટ તમને મેચ કરાવું છું. તો મિત્રો આ મેઇન મંદિર છે અને સામે મંદિર તમે જોઈ રહ્યા છો. તો અહીંયાથી રાકેશભાઈ બારોટ આવતા હોય છે એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું હતું. તો પરફેક્ટ મિત્રો તમે આ બંને સાઈડનું જે બેકગ્રાઉન્ડ છે તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમી હતી વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી વંદે માતરમ.